ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 રાજ્ય સરકાર. વિદ્યાર્થી મિત્રો, પાઠ 15 રાજ્ય સરકારનો પાર્ટ 1 આપણે જોઈ ગયા અને એમાં વિધાનસભા વિશે આપણે ચર્ચા કરી ગયા. સ્થાનિક સરકાર અને રાજ્ય સરકારની રચના, વિધાનસભા, વિધાન પરિષદ વિશે આપણે ભણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્ય સરકારનું માળખું જોઈએ તો રાજ્ય સરકારના માળખાની અંદર તમે જોશો તો રાજ્યના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને ધારાસભા એના પાછા 2 વિભાગ, વિધાનસભા અને વિધાન પરિષદ. તો એના વિશે આપણે પ્રથમ પાર્ટમાં ભણી ગયા. આપણા ગુજરાત રાજ્યમાં વિધાનસભા છે અને વિધાન પરિષદ નથી. વિધાનસભા એ ધારાસભાનું નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે. તો આપણા ગુજરાત રાજ્યમાં નીચલું ગૃહ વિધાનસભા છે, ઉપલું ગૃહ વિધાન પરિષદ નથી. એના વિશે આપણે ચર્ચા પ્રથમ પાર્ટમાં કરી દીધી. હવે રાજ્ય સરકારનું બીજું મહત્ત્વનું અંગ છે કારોબારી. કારોબારી અને બીજા શબ્દમાં મંત્રીમંડળ પણ કહેવાય છે. કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય? તો રાજ્યની કારોબારીમાં રાજ્યપાલને બીજા શબ્દમાં ગવર્નર પણ કહી શકાય, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અને બીજા વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. એટલે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાનસભા વિશે ભણી ગયા, એની અહીંયા આગળ તમને પ્રવૃત્તિ આપી છે. એમાં તમને કહ્યું છે દરેક વિદ્યાર્થી એસએસનું પુસ્તક ખુલ્લું રાખશે. પાઠ 15 પાન નંબર 94થી આપણે જોઈ રહ્યા છો. હવે પહેલો પ્રશ્ન છે એમાં કે તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે? તો આપણે દાહોદમાં રહીએ છીએ, આપણા દાહોદના મત વિસ્તારનું નામ છે 132 દાહોદ મત વિભાગ વિસ્તાર. પછી કહે છે હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે? તો ભારતીય જનતા પક્ષ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે? તો હાલમાં ભારતીય જનતા પક્ષ અને ટૂંકમાં ભાજપ કહેવાય છે એ પક્ષની સરકાર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે? તો હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ છે ગુજરાતના શ્રી આચાર્ય દેવવ્રત. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના આપણા શિક્ષણમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીના નામ જણાવો. તો ગુજરાતના શિક્ષણમંત્રી છે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે પણ એમની સાથે કાર્ય કરે છે. ગૃહમંત્રી છે શ્રી પ્રદીપસિંહ જાડેજા અને નાણામંત્રી એટલે કે નાણાં ખાતું અત્યારે શ્રી નીતિનભાઈ પટેલ સંભાળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કારોબારી વિશે જોઈએ. કારોબારી હવે કારોબારી એટલે મંત્રીમંડળ. હવે કારોબારી કયા કયા કાર્યો કરે છે? તો કારોબારી કયા કયા કાર્યો કરે છે એની આપણે ચર્ચા કરીએ. તો પાન નંબર 95 ઉપર જુઓ, વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. કારોબારીનું મુખ્ય કાર્ય જ આ છે કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવો. પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની જાણકારી રાખે છે, તકેદારી રાખે છે. પછી રાજ્યની આર્થિક સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે અને રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન કરે છે. પછી શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે અને નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવું આયોજન પણ કરે છે અને સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી કરે છે. હવે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. તો આ રાજ્યની કારોબારીના કાર્યો થયા. હવે આપણે જોઈએ ગુજરાતના રાજ્યપાલ. હમણાં જ મેં તમને કહ્યું આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત. હવે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે અને રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા કહેવાય છે. રાજ્યપાલ એ શું કહેવાય છે? રાજ્યના બંધારણીય વડા કહેવાય છે અને તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. અને એમની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલની? તો દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે તેમની નિમણૂક કરે છે અને રાજ્યનો બધો જ વહીવટ રાજ્યપાલના નામથી થાય છે.
35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. એટલે રાજ્યપાલના હોદ્દા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ કે તેથી વધુ. હવે રાજ્યપાલ શું કાર્ય કરે છે આપણે જોઈએ તો રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. ત્યાર પછી બીજો કાર્ય એમનું છે, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના બીજા મંત્રીઓની એટલે કે પ્રધાનોની નિમણૂક કરે છે. ત્રીજું, વિધાનસભાની બેઠક બોલાવે છે. જરૂર પડે તો વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ તે ધરાવે છે અને જરૂર પડે તો વટહુકમ પણ બહાર પાડે છે. વટહુકમ એટલે શું એ આપણે આગળ જોઈશું કે તાત્કાલિક કોઈ પ્રશ્નના ઉકેલ માટે કોઈ કાયદો ઘડવાની જરૂર પડે હુકમ તો એને વટહુકમ કહેવાય છે. ત્યાર પછી રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની પણ તે નિમણૂક કરે છે અને વિધાનસભાએ પસાર કરેલા ખરડા ઉપર રાજ્યપાલ સહી કરે તો જ એ ખરડો કાયદાનું સ્વરૂપ આપે છે. ખરડો એટલે શું? ખરડો એટલે કાયદો ઘડવા માટેનો વ્યવસ્થિત પ્રસ્તાવ લેખિતમાં રજૂઆત કરી હોય અને પછી રાજ્યપાલ જો એ ખરડા ઉપર સહી કરે તો જ તે કાયદા તરીકે અમલમાં આવે છે. એટલે ખરડો કાયદો ક્યારે બને છે? પ્રશ્ન પૂછાય તો લખાય કે વિધાનસભાએ પસાર કરેલા ખરડા ઉપર રાજ્યપાલ સહી કરે તો જ ખરડો કાયદો બને છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી અને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની પણ તે નિમણૂક કરે છે અને તે તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. ત્યાર પછી છે મુખ્યમંત્રીની વાત કરીએ આપણે. હવે આપણે જ વાત કરીએ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીને ચીફ મિનિસ્ટર પણ કહેવાય છે, સીએમ. આપણા ગુજરાત રાજ્યના સીએમ કોણ છે, મુખ્યમંત્રી કોણ છે? તો શ્રી વિજયભાઈ રૂપાણી છે. એટલે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે અને રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. એટલે ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. હવે મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે, કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને નાયબ કક્ષાના મંત્રી. હવે સૌથી પ્રથમ આપણે જોઈએ કે મુખ્યમંત્રીનું કાર્ય શું છે. મુખ્યમંત્રી કયા કયા કાર્યો કરે છે? તો પહેલું, તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠક બોલાવે છે. પછી દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને મંત્રીમંડળે લીધેલા જે કંઈ મંત્રીમંડળની મિટિંગમાં બેઠકમાં જે નિર્ણય લેવાય તેની રાજ્યપાલને જાણ કરે છે અને મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની પણ વહેંચણી કરે છે અને જરૂર પડે તો મંત્રીમંડળની ફરીથી પુનઃરચના એટલે ફરીથી પણ રચના કરે છે અને વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત મુખ્યમંત્રી કાર્યશીલ રહે છે અને તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજ બજાવે છે. તો આપણે આ મુખ્યમંત્રી વિશે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજી પ્રવૃત્તિ આપી છે કે વિધાનસભાની મુલાકાત માટે શૈક્ષણિક પ્રવાસ ગોઠવો. આપણે ગયા વર્ષે જ આપણી શાળામાંથી આપણે વિધાનસભાનો શૈક્ષણિક પ્રવાસ ગોઠવ્યો હતો. હવે આપણે જોઈશું રાજ્ય સરકારના કાર્યો. રાજ્ય સરકાર શું કાર્ય કરે છે? હવે ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. સમવાય તંત્રની શાસન વ્યવસ્થા એટલે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. એટલે બે કક્ષાની સરકાર છે, કેન્દ્ર સરકાર દેશમાં અને દરેક રાજ્યમાં રાજ્ય સરકાર. હવે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે અને એટલા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્ત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે. એમને જે કાર્યો છે, કેન્દ્ર અને રાજ્યને સોંપેલા કાર્યો અને સત્તા, એને 3 યાદીમાં વહેંચવામાં આવ્યું છે. પહેલી યાદી છે સંઘ યાદી, બીજી છે રાજ્ય યાદી અને ત્રીજી છે સંયુક્ત યાદી. સંઘ યાદી, સંઘ યાદી એટલે કે જેના ઉપર બધા કાયદા સંઘ સરકાર એટલે દેશની સરકાર ઘડે. રાજ્ય યાદી કે જેના ઉપર રાજ્ય સરકાર કાયદા ઘડે અને સંયુક્ત યાદી, એમાં બંને સરકાર ભેગા મળીને કાયદો ઘડે છે. હવે સંઘ યાદીની અંદર આપણે જોઈએ તો સંઘ યાદીની અંદર સત્તાનો વિષયો છે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. 97 વિષય
અને તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણી, રેલવે, તાર, ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ, આ બધી સત્તાઓ સંઘ યાદીમાં આવે છે. એના વિશેના કાયદા સંઘીય સરકાર એટલે દેશની સરકાર, કેન્દ્ર સરકાર ઘડે છે. રાજ્ય યાદીમાં 66 વિષયો છે અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. એમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં આવે છે. એટલે આ રાજ્ય સરકાર 66 વિષયો ઉપર કાયદા ઘડે છે. ત્યાર પછી સંયુક્ત યાદીમાં 47 વિષયો છે જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. હવે એમાં કયા કયા વિષયો આવે છે? તો છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી અને દિવાની કેસો અંગેની કાર્યવાહી, આ વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈ ગયા કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે. રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય કયું છે? લોક કલ્યાણ કરવાનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાત, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો તે કરે છે અને સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું પણ વિતરણ કરે છે. હાલમાં જ તમે જોયું હશે, પણ આપણે કોરોનાનો કહેર ચાલતો હતો ત્યારે આપણને રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી લોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓ વખતે પણ લોકોને તે સહાય પૂરી પાડે છે રાજ્ય સરકાર. ત્યાર પછી ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની પણ સુવિધાઓ પૂરી પાડે છે અને રાજ્યમાં કાયદો અને શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તે સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે રાજ્યનું ન્યાયતંત્ર તો મુખ્ય 3 અંગો છે રાજ્ય સરકારના. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા વિશે જોઈ ગયા આપણે, કારોબારી વિશે જોઈ ગયા અને હવે ન્યાયતંત્ર. હવે ભારતના દરેક રાજ્યની અંદર વડી અદાલત છે. આપણા ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના 1 મે 1960 અમદાવાદ ખાતે થઈ હતી. એટલે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. હવે આ વડી અદાલત શું કાર્ય કરે છે? તો તે પહેલું કાર્ય એનું છે, નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરે છે. બીજું, નાગરિકની અપીલોનો નિકાલ કરે છે. અપીલ એટલે ફરિયાદ. પછી દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળે છે. દિવાની અને ફોજદારી એટલે શું? દિવાની દાવા એટલે જમીન, મિલકત, સંપત્તિને લગતા જે કંઈ કેસ હોય એને દિવાની દાવા કહેવાય અને ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂનને લગતા દાવાઓ હોય એને ફોજદારી દાવા કહેવાય. એટલે દિવાની કે ફોજદારી દાવાના ચુકાદા સામે અપીલો સાંભળે છે, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે અને વડી અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકેની ફરજ પણ બજાવે છે અને જાહેર હિતની અરજીઓનો પણ નિકાલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વડી અદાલત વિશે બીજું આપણે થોડુંક જાણીએ કે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલ કરે છે. વડી અદાલતમાં આરોપી કે ફરિયાદીને જરૂર જણાય તો જ બોલાવવામાં આવે, બાકી વકીલો ત્યાં દલીલ કરે છે. એટલે દરેક જિલ્લામાં ફોજદારી અદાલતો છે. એટલે ફોજદારી અદાલત ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઇજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ કહેવાય છે. જ્યારે જમીન, મિલ્ક, મકાન, સંપત્તિનો વિવાદ એ દિવાની વિવાદ ગણાય છે. હવે પોલીસને કોઈ પણ જગ્યાએ કોઈ ગુનો થયો હોય એની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધાય છે અને અદાલતોના ભારણને ઘટાડવા માટે રાજ્યની અંદર લોક અદાલતો પણ કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યાયતંત્ર સુધી જોઈશું. હવે આરોગ્યથી આગળ પાઠ આપણે બાકી રાખીશું અને તે આપણે પાર્ટ 3ની અંદર ભણીશું. હવે સૌ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આ અંદર આપેલા દરેક કોષ્ટક દરેક વિદ્યાર્થીએ લખવાના છે. અસ્તુ.